गुड मॉर्निंग स्टूडेंट्स, તમને મોડેલ પેપર તો મળી ગયું હશે અને હા, તમે તેના આન્સર પણ લખી દીધા હશે. તો ચાલો આજે આપણે એ જ મોડેલ પેપરનું સોલ્યુશન કરીએ. તો તમે અહીં પેપર જોઈ શકો છો. તો ચાલો આપણે તેનું સોલ્યુશન કરીએ. અને હા, અમુક પ્રશ્નોના જવાબ તમારે તમારા અનુભવને આધારે આપવાના છે, તેથી હું તમને તેની ચર્ચા કરીશ. એના પરથી તમારે તેનો જવાબ લખવાનો છે. તો ચાલો આપણે સોલ્યુશન કરીએ. તો તમે અહીં જોઈ શકો છો કે આપણો પહેલો પ્રશ્ન છે એમસીક્યુ. તો જોઈએ પહેલું એમસીક્યુ. નીચેનામાંથી કયું બીજ વટાણાથી મોટું છે? હવે આનો વિચાર તમારે કરવાનો છે કે કયું બીજ આમાંથી વટાણાથી મોટું હશે. તો જોઈએ, એ રાજમા, બી ઘઉં, સી રાઈ અને ડી મગ. વિચારો વટાણાની સાઈઝ કઈ હોય છે અને નીચે આપ્યા છે એની સાઈઝ કઈ હોય છે. તો સૌથી પહેલા આપણે રાજમાની વાત કરીએ. તો તમે વિચારો કે વટાણા કેવા હોય અને રાજમા કેવા હોય. તમે જોયા છે રાજમા. ત્યાર પછી જોઈએ તો ઘઉં. તો વટાણાથી ઘઉં મોટા હોય છે? રાઈ વટાણાથી મોટી હોય છે કે મગ વટાણાથી મોટા હોય છે? હા, આપણે રાજમાની વાત કરીએ ને તો રાજમા વટાણા કરતાં મોટા હોય છે. ત્યાર પછી બીજું એમસીક્યુ. તો નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે? હવે તમે ઘરે ખોરાક ખાઓ છો ને, તો તમને ખ્યાલ હશે જ કે આ બધામાંથી કયો ખોરાક એક જ દિવસમાં બગડી જાય છે. તો ચાલો આપણે તેના ઓપ્શન જોઈએ. તો એ લાડુ, લાડુ એક દિવસમાં બગડી શકે છે. વેફર્સ, વેફર્સ બગડી શકે છે. શક્કરપારા, શક્કરપારા બગડે. કે પછી બી ફ્રૂટ સલાડ. હા, આપણે જોઈએ તો લાડુ, વેફર્સ અને શક્કરપારાની વાત કરીએ ને તો તે આપણે ઘણા દિવસ સુધી સાચવી શકીએ છીએ. પણ ફ્રૂટ સલાડની વાત કરીએ તો ફ્રૂટ સલાડ એક દિવસમાં બગડી શકે છે. ત્યારબાદ આપણો ત્રીજો એમસીક્યુ છે, પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે? તો એવા કયા કયા ગુણોનો વિકાસ થાય પર્વતારોહણથી? આપણે જોયું હતું ને કે પર્વતારોહણમાં કઈ કઈ શક્તિનો વિકાસ થાય છે. તો જુઓ, અહીં તમને ચાર ઓપ્શન આપ્યા છે. ચાલો આપણે તેની ચર્ચા કરીએ. તો એ આત્મવિશ્વાસ. હવે આત્મવિશ્વાસ એટલે કે આપણને પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ, એને કહેવાય આત્મવિશ્વાસ. બી નેતૃત્વ. નેતૃત્વ આપણે જોયું હતું ને કે જૂથનાયકની પોતાની જવાબદારી હોય છે, તો એ આવી શકે. સાહસિક વૃત્તિ. સાહસિક વૃત્તિ એટલે કે સાહસ, કારણ કે પર્વતારોહણ કરવા માટે સૌથી મહત્વનો જો કોઈ ગુણ હોય તો એ છે સાહસ. તો સાહસિક વૃત્તિ આવી શકે. કે ડી આપેલ તમામ. તમે વિચારો કે એ, બી અને સી આ ત્રણેયમાંથી કોઈ એક આવી શકે કે પછી ડી આપેલ તમામ આવી શકે? તો આનો વિચાર તમે કરજો કે આ ચારે ઓપ્શનમાંથી તમે શું વિચારો છો અને શું જવાબ આવે એનો વિચાર તમે કરજો. ત્યાર પછી પ્રશ્ન એકમાં બ વિભાગનો પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દોને યોગ્ય જૂથમાં વિભાજિત કરો. વિભાજિત કરો એટલે કે એ શબ્દ કયા જૂથમાં આવી શકે એનો વિચાર તમારે કરવાનો છે. તો જોઈએ, નીચેના પ્રાણીઓનું કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. હવે આનો અભ્યાસ પણ આપણે કર્યો હતો કે કોના કાન બહાર દેખાતા હોય છે અને કોના કાન દેખાતા નથી. તો ચાલો એવા કયા શબ્દો છે એ આપણે જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે અહીં
ઘણા બધા પ્રાણીઓના નામ આપ્યા છે. ચાલો આપણે તેને યોગ્ય જૂથમાં વિભાજી કરીએ. તો આપણો પહેલો જૂથ છે કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણી, અને બીજો જૂથ છે કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓ. તો ચાલો આપણે તેને યોગ્ય જૂથમાં વિભાજીત કરીએ. હું તમને આ બંનેમાંથી કોઈ એક પ્રાણી વિશે સમજાવીશ, બાકીના પ્રાણીઓના નામના જૂથ તમારે બનાવવાના રહેશે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો સસલું. તો તમે વિચારો, સસલાના કાન બહાર દેખાય છે? દેખાય છે. સરસ. તો કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓમાં શું આવશે? હા, સસલું. ત્યાર પછી વાઘ. હવે વાઘના કાન દેખાય ને? હા. માછલી. હવે વિચારો, તમે માછલીના કાન જોયા છે? હા, માછલીના કાન આપણે જોઈ શકતા નથી. તો આપણે માછલીને કયા જૂથમાં લખીશું? હા, કાન બહાર દેખાતા ન હોય તેમાં. તો આ રીતે તમારે આ બધા શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન એકમાં ક વિભાગનો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો, જેના ચાર ગુણ છે. એટલે કે અહીં તમે ચાર પ્રશ્નો જોઈ રહ્યા છો, તો એક સવાલનો જવાબ લખશો તો તમને એક ગુણ મળશે. જો જવાબ અધૂરો હશે તો અડધો ગુણ મળશે. તો પહેલો પ્રશ્ન છે, એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય છે. હવે વિચારો, આપણે ભણી ગયા છીએ કે એવું કયું પક્ષી છે કે જેને આપણી જેમ આગળની તરફ આંખો હોય છે. વિચારો. હા, કયું પક્ષી? ઘુવડ. તો તમે આમાં લખી શકો છો કે ઘુવડ પક્ષી છે કે જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. હવે આ પ્રશ્નના જવાબ તમારે પૂરા વાક્યમાં લખવાના છે. જો ફક્ત શબ્દ લખશો તો એનો અડધો માર્ક કપાઈ જશે. તેથી અહીં તમે કઈ રીતે લખી શકશો? તો લખવાનું કે ઘુવડને માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ખાટો સ્વાદ હોય તેવા બે ખાદ્ય પ્રવાહીના નામ લખો. હવે આ પ્રશ્ન તમારે ધ્યાનથી સમજવાનો છે કે ખાટો સ્વાદ હોય તેવા. હવે ખાટો સ્વાદ તો ઘણા બધાનો હોય છે. કઈ કઈ વસ્તુનો ખાટો સ્વાદ હોય? હા, લીંબુ, આંબલી, મોસંબી હોય છે ને. પણ આપણે પદાર્થના નામ નથી લખવાના, આપણે પ્રવાહીના નામ લખવાના છે. એટલે કે પ્રવાહી એટલે કે જેનો રસ ખાતો હોય ને એ. તો તમે વિચારજો કે એવા પ્રવાહી કયા હોય છે કે જેનો સ્વાદ ખાટો લાગે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, કઈ રાત્રે ચંદ્ર આખો દેખાય છે. હવે તમે ચંદ્ર જોયો છે ને, તો શું દરરોજ ચંદ્ર પૂરેપૂરો ખીલેલો દેખાય છે? નહીં, કોઈ વાર ચંદ્ર આ રીતે હોય છે, ત્યારબાદ તેને બીજે દિવસે કદાચ આવો હશે. ધીરે ધીરે ચંદ્ર મોટો થતો જાય છે અને કોઈક વાર ચંદ્ર આ રીતે પૂરેપૂરો ગોળ દેખાય છે. હવે વિચારજો કે કઈ રાત એવી હોય છે જ્યારે ચંદ્ર પૂરેપૂરો ગોળ દેખાય છે, અને તેનો જવાબ લખજો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, બીજને ઉગવા માટે કયા કયા પરિબળોની જરૂર છે. હવે બીજને ઉગવા માટે, હવે આપણે કોઈ પણ છોડ રોપીએ તો એને કયા કયા પરિબળોની જરૂર પડે? આપણે એક પ્રયોગ પણ કર્યો હતો, કદાચ તમે પણ કર્યો હશે ઘરે રહીને, કર્યો છે ને. તમે વિચારો, તમે એક રૂમમાં બંધ રાખીને છોડને મૂક્યો હોય અને બીજો એક છોડ આપણે સૂર્યપ્રકાશમાં મૂક્યો હોય, એને સમયસર પાણી આપ્યું હોય,
એ છોડ વધારે ખીલેલો દેખાય છે, એ છોડ ઝડપથી વિકાસ પામે છે।